हेलो एंड वेलकम बैक स्टूडेंट्स, हूँ छू परवेज अंसारी। आज वीडियो में आप स्वाध्याय 1.2 लास्ट बे सम्स एट्ले कि दाखला नंबर 6 और दाखला नंबर 7 शीखीशू। मित्रों, आजना बने दाखला ए खूबज सहला है, खूबज टूंकी गणतरी वाला है। मित्रों, बहु ईजी से, तो पहला अपने दाखला नंबर 6 रकम जुए। समझाओ के एमा बे रकम छे। पहली रकम 7 × 11 × 13 × 13 अने बीजी रकम छे 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 = 5। ए सा माटे विभाज्य संख्याओ छे। अहीं रकम में आपने बे जुदी जुदी संख्याओ आपेली छे, ए सा माटे विभाज्य संख्याओ छे ए आपणे साबित करवानुं छे। मित्रो, तो आनो एक नियम छे कि जे संख्याने अविभाज्य अवयवोना गुणाकार तरीके दर्शावी शकाय तेवी संख्याओ हंमेशा विभाज्य ज होय। न समझाणो, फरीथी रिपीट करूं छूं। मित्रों, जे संख्याने अविभाज्य अवयवोना गुणाकार स्वरूपे दर्शावी शकाय ते संख्या हमेशा विभाज्य ज होय। एक उदाहरण लईने आपणे समजूती मेळवीए। फॉर एक्जाम्पल, आपणे 10 લઈએ, 10 ના આપણે અવયવ પાડીએ, 10 ના અવયવ આપણને આવડે છે મિત્રો 2 × 5 = 10। તો અહીંયા આપણે એક સંખ્યા લીધી 10, એ 10 ના અવયવ આપણને મળ્યા 2 × 5, એમાં 2 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે કે 10 ને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ। તો 10 એ વિભાજ્ય સંખ્યા થાય છે। બીજી એક સંખ્યા લઈએ, मान लो आपने लिए 20, तो 20 ना अवयव शू मळे मित्रों 2 × 2 × 5, आपने अविभाज्य अवयव करवानी रीत आवडे छे, ए रीते आपने अवयव मेळवी लीधा। तो अहींया 20 ने आपने 2 × 2 × 5 एटले के अहींया 2 2 वखत छे, एटले 2 ની 2 ઘાત अने गुणिया 5। અહીંયા 2 અને 5 એ બંને અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે 20 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, માટે 20 પણ વિભાજ્ય થાય, વિભાજ્ય સંખ્યા થાય મિત્રો 20। ખ્યાલ આવી ગયો? આપણે આ નિયમનો અહીંયા ઉપયોગ કરીશું। તેમાં પ્રશ્ન નંબર 1 લઈએ। पहलो प्रश्न, 7 × 11 × 13 × 13। अहीं मित्रों आपने जे रकम आपेली छे, जो आपने तेनु सादरूप आपीने आ रकम ने अविभाज्य संख्याओना गुणाकार स्वरूपे दर्शावी सकीए, तो आ संख्या ए विभाज्य थाय। ख्याल आवी गयो? तो आपणे सादरूप आपीए, तो सादरूप आपवा माटे शुं करवानुं मित्रों? बहु ज सिम्पल छे। रकम ने आपणे बे जूथ में वेची लईए, बे ग्रुप में रकम ने वेची लईए। एमां पहेलो ग्रुप, अहींया गुणाकार में आपणने जे संख्या आपेली छे एनो एक ग्रुप बनावीए, अने वत्ता करीने पाछळ जे संख्या आपेली छे एने बीजा ग्रुप में लईए। बे ग्रुप में आपणे रकम ने वेची लीधी। हवे आपणे शुं करवानुं छे? तो अहींया आ बंने ग्रुप मांथी, बन्ने जूथ मांथी आपणे जे संख्या सरखी दिखाती होय एने कॉमन काढी लईए। तो अहींया कई संख्या सरखी छे मित्रों? 13। 13 ए आ जूथ मां पण छे अने आ जूथ मां पण छे, तो 13 ने आपणे कॉमन काढी लईए। तो કૌંસમાં હવે પહેલા પદમાં શું બાકી રહેશે મિત્રો? 13 બહાર નીકળી જાય તો શું બાકી રહે છે? 7 × 11
અને વત્તા બીજા પદમાંથી તે જ નીકળી જાય છે, કશું જ બાકી રહેતું નથી, તો આપણે એક લખીશું. મિત્રો કશું જ બાકી ના રહેતું હોય તો એક લખી દેવાનો, બરાબર કરીને તેર એમના એમ કૌંસમાં સાત ગુણ્યા અગિયાર, આ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો અગિયાર સિત્યોતેર પ્લસ એક બરાબર તેર. હવે આ બંનેનો સરવાળો સિત્યોતેર વત્તા એક ઇઠ્યોતેર, સિત્યોતેર વત્તા એક કેટલા થાય ઇઠ્યોતેર, એટલે ગુણ્યા કરીને આપણે ઇઠ્યોતેર લખી દીધા. હવે મિત્રો જુઓ સિત્યોતેર વત્તા એક ઇઠ્યોતેર થાય, એ કૌંસમાં આવે બરાબર. તો જ્યારે આપણે આ કૌંસ ખોલીએ તો તેર અને આ કૌંસ એ બંને વચ્ચે કોઈ નિશાની નથી, તો આપણે ગુણાકારની નિશાની મૂકી દેવાની. યાદ રહેશે મિત્રો તેર ગુણ્યા ઇઠ્યોતેર, એમાં તેર એમના એમ ગુણ્યા. હવે આપણે ઇઠ્યોતેરના ભાગ પાડીએ, અવયવ મેળવી લઈએ ઇઠ્યોતેરના. તો અહીંયા આપણે અવયવ મેળવીએ, અવિભાજ્ય અવયવીકરણની રીતનો આપણે ઉપયોગ કરીએ, તમને બધાને મિત્રો આવડે જ છે. હવે તો ઇઠ્યોતેર એમાં પાછળનો અંક આઠ છે, એકમનો અંક આઠ હોય તો એવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય, એટલે બે વડે ભાગ પડશે. તો અહીંયા બે લખીશું. હવે અહીંયા શું લખો ખ્યાલ ના આવતો, શું કરવાનું? ભાગાકાર કરીને મેળવી લેવાનો. બે એકાનો ઘડીઓ બોલીએ તો બે તરી છ, સાતમાંથી છ જાય તો એક, આઠ નીચે ઉતારીએ બે નવા અઢાર, આઠમાંથી આઠ જાય ઝીરો, એકમાંથી એક જાય ઝીરો, ઓગણચાલીસ આવે મિત્રો. હવે ઓગણચાલીસ ના આપણે ભાગ પાડીએ તો ઓગણચાલીસ માં એકમનો અંક નવ છે, એકમનો અંક નવ હોય એવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય, અને એકી સંખ્યા હોય તો બે વડે ભાગ પડે નહીં. હવે જો બે વડે ભાગ ના પડે તો બે પછીની અવિભાજ્ય સંખ્યા કઈ બોલો? બરાબર છે, બે પછીની અવિભાજ્ય સંખ્યા ત્રણ આવે. તો ત્રણ વડે ક્યારે ભાગ પડે મિત્રો? કે જ્યારે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો ત્રણના ઘડિયામાં આવતો હોય ત્યારે. તો આપણે અહીંયા આપેલી સંખ્યા કઈ છે? ઓગણચાલીસ. તો એના અંકોનો સરવાળો કરીએ તો ત્રણ વત્તા નવ, બંનેનો સરવાળો કરો, ત્રણ વત્તા નવ કેટલા થાય? બાર. મિત્રો હવે ત્રણ એકાનો ઘડિયો બોલીએ તો ત્રણના ઘડિયામાં મિત્રો બાર આવે, ત્રણ ચોખ્ખું બાર, એટલે ત્રણ વડે ભાગ પડશે આના. તો અહીંયા ત્રણ લખીશું. હવે અહીંયા કેટલા લખવા? હવે તો મિત્રો તમને આવડતું હશે, વિચારો કેટલા લખીશું. જો અહીંયા ડાયરેક્ટ કરું છું, માનો પહેલી સંખ્યા કઈ છે? ત્રણ, અને અહીંયા આપણે ત્રણ વડે ભાગ પાડવાના છે, એટલે ત્રણ એક ત્રણનો ઘડિયો બોલીએ તો ત્રણ એકા ત્રણ, ત્રણ એકા ત્રણ, અને પાછળની સંખ્યા કઈ છે? નવ. હવે ત્રણ એકાનો ઘડિયો બોલો તો ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, અને ત્રણ તરી નવ. મતલબ ડાયરેક્ટ ના આવડતું હોય તો આપણે ભાગાકાર કરીને મેળવી લેવાનું. હવે તેરના આપણે ભાગ પાડીએ તો મિત્રો જો તમે અવિભાજ્ય સંખ્યાઓ યાદ કરેલી હોય તો તમને તરત જ ખ્યાલ આવી જાય કે તેર એ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે, તેના અવયવ પડે તેર એકા તેર, એટલે ઇઠ્યોતેરના આપણને અવયવ મળી ગયા. મિત્રો શું મળે અવયવ? બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર, એ આપણે અહીંયા લખી દઈએ. ઇઠ્યોતેરના અવયવ બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર. હવે અહીંયા જે સંખ્યાઓ આપેલી છે એને આપણે ગોઠવી દઈએ, પહેલા નાની સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો સૌથી પહેલા સૌથી નાની સંખ્યા કઈ છે મિત્રો? તો બે, બે પછી ત્રણ, પછી તેર, અને ફરીથી તેર. તેર અહીંયા બે બે વખત છે મિત્રો, જુઓ તો તેર ગુણ્યા તેર, મતલબ આવી રીતે ના લખવું તો અહીંયા તેર બે વખત છે, એને આપણે ઘાતના સ્વરૂપમાં દર્શાવી દઈએ, તેરથી બે ઘાત. તો આપણને જે રકમ આપેલી હતી એ રકમનું આપણે સાદુરૂપ આપ્યું, અને સાદુરૂપમાં આપણને અહીંયા બધી જ અવિભાજ્ય સંખ્યાઓ મળે છે. જુઓ મિત્રો બે ત્રણ તેર, આ ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે કે આપેલી રકમને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, માટે આ એ વિભાજ્ય સંખ્યા થાય. ખ્યાલ આવી ગયો? લખી દઈએ આપણે અહીં.
सात गुणिया अग्यार गुणिया तेर प्लस तेर ने अविभाज्य अवयवना गुणाकार स्वरूपे दर्शावी शकाय छे। तेथी सात गुणिया अग्यार गुणिया तेर प्लस तेर ए विभाज्य संख्या छे। एकदम सिंपल दाखलो छे मित्रों, ख्याल आवी गयो ने। हवे बीजो प्रश्न लईए आपणे। सात गुणिया छ गुणिया पांच गुणिया चार गुणिया त्रण गुणिया बे गुणिया एक ने प्लस पांच, आनु आपणे साधुरूप आपीए। अने जो साधुरूप मां आपणे आ रकम ने अविभाज्य अवयवना गुणाकार स्वरूपे जो दर्शावी शकीए मित्रों, तो आ रकम पण विभाज्य संख्या थाय। तो सौथी पहेला आपणे साधुरूप आपीए। तो साधुरूप मां आपणे अहींया पहेलो दाखलो जे रीते कर्यो ए रीते ज आपणे साधुरूप आपवानुं छे। अहींया पहेला शुं कर्युं हतुं आपणे, तो रकम ने बे जूथमां वेची दीधी हती, बे ग्रुप बनाव्या हता। अहींया पण आपणे सेम काम करवानुं छे। तो अहींया प्लसनी निशानी देखाय छे मित्रों, અહીંયા પણ એ જ કરી દઉં, પ્લસની નિશાની જ્યાં હતી ત્યાંથી આગળનો એક ગ્રુપ અને પાછળનો એક ગ્રુપ, સેમ આ દાખલામાં પણ એવું જ કરવાનું છે। તો પ્લસની નિશાની દેખાય એની આગળ આ એક ગ્રુપ થઈ ગયો અને આ બીજો ગ્રુપ થઈ ગયો મિત્રો। બે ગ્રુપમાં આપણે રકમને વિભાજિત કરી દીધી, બે જૂથ બનાવી દીધા। હવે શું કરી દઉં અહીંયા, તો બંને જૂથમાંથી આપણે કોમન કાઢ્યા હતા। કોમન એટલે કે સરખી સંખ્યા જે દેખાતી હોય એ આપણે બહાર કાઢી દીધી, અહીંયા પણ એ જ કરવાનું છે। ચલો ધ્યાનથી જુઓ, બંને ગ્રુપમાં કઈ સંખ્યા તમને દેખાય છે? બંને ગ્રુપમાં આવેલી હોય એવી કઈ સંખ્યા છે? પાંચ। તો પાંચ આપણે બહાર કાઢી લઈએ, પાંચ ને કોમન કાઢીએ, તો કૌંસમાં હવે પહેલા પદમાં શું વધશે? તો મેં રાઉન્ડ મારેલો જ છે, રાઉન્ડ મારેલી સંખ્યા બહાર નીકળી ગઈ, તો બાકીની તમામ સંખ્યા આપણે નીચે કૌંસમાં લખી દેવાની। તો સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને પ્લસ કરીને અહીંયા રાઉન્ડ મારેલી સંખ્યા પાંચ બાર નીકળી ગઈ, કશું જ બાકી રહેતું ના હોય તો કેટલા લખવાના મિત્રો? એક। અહીંયા પણ આપણે એ રીતે જ કરીધું, તેર બાર નીકળી ગયા હતા, કશું જ બાકી રહેતું નહોતું, તો આપણે એક લખ્યા હતા બરાબર કરીને પાંચ એમના એમ કૌંસમાં આપેલી સંખ્યાઓનો પહેલા ગુણાકાર મેળવી લઈએ, આ તમામ સંખ્યાનો ગુણાકાર। તો સાત છમ બેતાલીસ, બેતાલીસ ગુણ્યા ચાર કરીએ જે જવાબ આવે એને ગુણ્યા ત્રણ પછી ગુણ્યા બે, એવું ના કરવું હોય મિત્રો તો થોડુંક આપણે કોમન સેન્સ વાપરવાનું। એકદમ સરળ રીતે હું તમને આ તમામ સંખ્યાઓનો ગુણાકાર કરીને બતાવું છું। તો સૌથી પહેલા આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ, તો સાત છમ બેતાલીસ, પછી ગુણ્યા કરીને બાકીની સંખ્યાનો ગુણાકાર, તો ચાર તરી બાર, બાર દુ ચોવીસ, ચોવીસ એકા ચોવીસ અને પ્લસ એક એમના એમ। હવે આપણે શું કરવાનું છે? પાંચ એમના એમ કૌંસમાં બેતાલીસ ગુણ્યા ચોવીસ કરી દઈએ, અહીંયા સાઈડમાં આપણે કરી લઈએ। તો ઝીરો પહેલા બે વડે ગુણાકાર કરીશું, તો બે દુ ચાર, બે ચોકુ આઠ, હવે ચાર વડે ગુણાકાર કરીએ તો ચાર દુ આઠ, ચોકુ ચોકુ સોળ, સરવાળો કરીએ તો આઠ ચાર ને છ દસ, દસ ને શૂન વધી આવી એક, એક ને આઠ નવ, નવ ને એક દસ, એટલે એક હજાર આઠ આવે મિત્રો। બેતાલીસ ગુણ્યા ચોવીસ એટલે એક હજાર આઠ અને પ્લસ વન એમના એમ પ્લસ એક, બરાબર કરીને પાંચ એમના એમ। હવે આ બંનેનો સરવાળો એક હજાર આઠ પ્લસ વન એક ઉમેરી દો, એક હજાર નવ થાય,
बराबर कौश में 1009 आया हर मान लो अपने 1009 ने कौश की बार काढ़वा से तो 5 અને કૌંસ એ બંને વચ્ચે કોઈ નિશાની નથી તો કઈ નિશાની કરવાની અહીંયા આપણે કઈ નિશાની લીધી હતી ગુણાકારની તો અહીંયા આપણે 1009 ને કૌંસની બહાર કાઢીએ અહીંયા માન લો કૌંસ લખવાની જરૂર જ નથી ગુણાકાર દેવાનો કરાયો 1009 હકીકતમાં કૌંસમાં હતા કૌંસ બહાર કાઢ્યા એટલે ગુણ્યાની નિશાની 5 અને 1009 ની વચ્ચે મૂકી દીધી હવે 5 ગુણ્યા 1009 આવ્યા આપણે 1009 ના ભાગ પાડીએ જે રીતે આપણે 78 ના ભાગ પાડ્યા હતા ને અવયવ પાડ્યા હતા ને એ જ રીતે 1009 ના આપણે ભાગ પાડીએ તો 1009 એના આપણે કઈ સંખ્યા વડે ભાગ પાડીશું મિત્રો બોલો મેં તમને અગાઉના વિડિયોઝમાં અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ પાડતા શીખવાડેલા છે એટલે વિચારો 1009 ના કઈ સંખ્યા વડે ભાગ પડે મિત્રો તો મિત્રો 1009 ના કોઈ સંખ્યા વડે ભાગ પડશે નહીં કારણ કે 1009 એ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે મિત્રો એટલે એના ભાગ પડે નહીં યાદ રાખી લેજો કે 1009 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે ના ભાગ પડે નહીં એટલે અહીંયા આપણને 5 ગુણ્યા 1009 એમાં બે સંખ્યા છે 5 અને 1009 તો 5 પણ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ અને 1009 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા આપણને જે રકમ આપેલી હતી એ રકમનું સાદરૂપ આપણે આપ્યું તો છેલ્લે આપણને બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર મળી ગયો ખ્યાલ એટલે કે આપણે આ રકમને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ તો માટે આ વિભાજ્ય સંખ્યા થાય એટલે બાજુમાંથી જોઈ જોઈને આપણે લખી દઈએ અહીં 7 × 6 રકમ લખીએ 5 × 4 × 3 × 2 + 1 + 5 ને अविभाज्य अवयवना गुणाकार स्वरूपे दर्शावी सकाय छे तेथी 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ વિભાજ્ય સંખ્યા છે અહીંયા દાખલો પૂરો મિત્રો જો અહીંયા આપણે આ બંને દાખલા એક જ રીતે ગણેલા છે એકદમ ઈઝી અને એકદમ ટૂંકા છે મિત્રો તમે એકવાર પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે નેક્સ્ટ ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 7 રકમ વાંચીએ મિત્રો એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય મિત્રો આ દાખલાની રકમ થોડીક મોટી છે રકમ જોઈને ગભરાવાનું નહીં દાખલો એકદમ ઈઝી છે એકદમ ઈઝી અને એકદમ નાનકડો છે અને બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો રકમ જોઈને ગભરાતા નહીં હવે
અહીંયા રકમમાં શું કીધું છે આનું સોલ્યુશન આપણે સમજી લઈએ તો રકમ રકમમાં આપણને એવું કીધું છે કે એક રમતનું મેદાન છે અને એમાં એક વર્તુળાકાર માર્ગ છે આપણે આકૃતિ દ્વારા રકમની પહેલા સમજૂતી મેળવીએ તો અહીંયા એક રમતનું મેદાન છે અને આ એક વર્તુળાકાર માર્ગ છે હવે આ વર્તુળાકાર માર્ગમાં મને અહીંયા પ્રારંભ બિંદુ છે આ પ્રારંભ બિંદુએથી રકમમાં બે વ્યક્તિઓ આપેલી છે મિત્રો સોનિયા અને રવિ આ પ્રારંભ બિંદુએથી એક સાથે બંને ચાલવાનું શરૂ કરે છે પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે તો સોનિયાને માન લો અહીંથી એક દિશામાં એટલે આ દિશા લઈએ આપણે પરિભ્રમણ પૂર્ણ કરતા પરિભ્રમણ પૂર્ણ એટલે અહીંથી માન લો ચાલુ કરે અને અહીંયા પાછી આવે આને એક પરિભ્રમણ કહેવાય તો એક પરિભ્રમણ પૂર્ણ કરતા સોનિયાને 18 મિનિટ લાગે છે જ્યારે રવિને 12 મિનિટ લાગે છે મિત્રો બંને ને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટેનો સમય જુદો જુદો છે સોનિયાને 18 મિનિટ લાગે છે જ્યારે રવિને 12 મિનિટ લાગે છે રવિને ઓછો સમય લાગે છે જ્યારે સોનિયાને વધારે સમય લાગે છે એટલે બંનેની ઝડપ અલગ અલગ હોય એટલે માન લો રવિ એ 12 મિનિટમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે અહીંયા પાછો આવે ત્યારે સોનિયા અહીંયા ક્યાંક હોય સોનિયા એનો એક પરિભ્રમણ પૂર્ણ કરી શકશે નહીં પછી માન લો સોનિયા અહીં ચાલતી ચાલતી અહીંયા જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરશે તો રવિ તેના માટે ઊભો નહીં રહે રવિ પાછો એનું બીજું પરિભ્રમણ ચાલુ કરી દેશે મિત્રો એટલે અહીંયા પહેલા પરિભ્રમણમાં બંને એક સાથે મળશે નહીં આવી રીતે બીજું ત્રીજું એમ બંને વ્યક્તિઓ પરિભ્રમણ કર્યા કરશે અને આપણે પ્રશ્નમાં શોધવાનું શું છે મિત્રો તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય કેટલી મિનિટ બાદ બંને વ્યક્તિઓ અહીંયા પ્રારંભ બિંદુ પર ભેગા થાય એ આપણે શોધવાનું છે મિત્રો દાખલામાં કંઈ જ નથી આપણે રકમમાં જે બે સંખ્યાઓ આપેલી છે અહીંયા રકમમાં કઈ બે સંખ્યાઓ આપેલી છે એક 18 મિનિટ છે અને એક 12 મિનિટ છે આ બંનેનો આપણે લસા શોધી લેવાનો અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને આપણે આ બંને સંખ્યાનો લસા શોધી લેવાનો ખ્યાલ આવી ગયો મિત્રો એકદમ સિમ્પલ છે દાખલો બાકી શબ્દોથી આપણે કોઈ લેવા દેવા નથી યાદ રહેશે ને મિત્રો ચલો આપણે લસા શોધી લઈએ જવાબ કેવી રીતે લખો મિત્રો એ આપણે સમજી લઈએ તો અહીં આપેલ પ્રશ્નનો ગાણિતિક ઉકેલ મેળવવા આપણે અઢાર અને બાર નો લસા શોધીશું હવે સૌથી પહેલા આપણે શું કરીએ તો અઢાર અને બાર ના આપણે અવિભાજ્ય અવયવ મેળવી લઈએ તો પહેલા આપણે 18 ના અવયવ પાડીએ તો 18 ના અવયવ મિત્રો એકદમ સહેલા છે 18 માં પાછળની સંખ્યા કઈ છે પાછળનો અંક 8 અને પાછળનો અંક 8 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય તો 2 વડે ભાગ પડશે હવે 2 ગણો ગણીએ બોલીએ તો 2 નવા 18 2 નવા 18 પછી 9 ના ભાગ પાડીએ તો 9 એ એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ પડશે નહીં તો 2 વડે ભાગ ના પડે તો પછી 3 વડે અહીંયા 3 લખીએ 3 એકનો ગણ્યો બોલીએ તો 3 તરી 9 અને છેલ્લે 3 એકા 3 તમાટે 18 ના અવયવ મિત્રો શું આવ્યા 2 એક વખત અને 3 કેટલી વખત આવ્યા 2 વખત 18 ના અવયવ મળી ગયા હવે 12 ના અવયવ પર
तो बार पण बे की संख्या छे, बे वडे भाग पड़शे, बे गणो गणियो बोलिए तो बे छम बार, पछी छ ना अवयव पाड़िए तो छ पण बे की संख्या छे, बे वडे भाग पड़शे, बे गणो गणियो बोलिए तो बे तरी छ, अने पछी छेल्ले त्रण एका त्रण, એટલે બાર ના અવયવ મિત્રો આપણને શું મળ્યા? અહીંયા બાજુમાં જ લખીએ જેથી કરીને આપણને સરળતા રહેશે. બાર ના અવયવ આયા, બે કેટલી વખત આવે છે? બે વખત, તો બે ની બે ઘાત અને ગુણ્યા ત્રણ એક વખત. બંને સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવ મેળવી લીધા. હવે આપણે શું કરવાનું છે? તો લસાઅ શોધવાનો છે. તો આપણે લખી દઈએ, માટે લસાઅ 18 અને 12 નું. હવે મિત્રો લસાઅ શોધતા મેં તમને શીખવાડેલું છે શું લખવાનું, તમને આવડે જ છે. ફરીથી એકવાર કહું છું કે લસાઅમાં બધું જ આવે, બધા જ અવયવ લખી દેવાના, અને દરેકની મોટી ઘાત લખવાની. અહીંયા જો 18 ના અવયવ આપણી પાસે છે, 12 ના અવયવ પણ આપણી પાસે છે, બંનેમાં જુઓ. ચલો સૌથી પહેલા 2, તો 2 ની અહીંયા કેટલી ઘાત છે? કોઈ ઘાત ના હોય તો એક ઘાત માનીશું, અને નીચે 2 ની 2 ઘાત છે, એટલે 2 ની મોટી ઘાત કઈ થાય? 2 ની 2 ઘાત, તો 2 ની 2 ઘાત લખીશું. તે જ રીતે અહીંયા 3 ની 2 ઘાત છે, નીચે 3 ની 1 ઘાત છે, તો 3 ની મોટી ઘાત કઈ થાય? 2 ઘાત, તો 3 ની 2 ઘાત આવશે. ફરીથી એકવાર કહું છું કે લસાઅમાં બધું જ આવે, બધા જ અવયવ આવે, અને દરેકની મોટી ઘાત આવે. માનો અહીંયા 2, તો 2 ની મોટી ઘાત 2 ઘાત છે, એટલે 2 ની 2 ઘાત લખી, અને 3 ની પણ મોટી ઘાત કઈ છે? 2 ઘાત, એટલે 3 ની પણ 2 ઘાત લખી દીધી. હવે આપણે સાદુરૂપ મેળવી લઈએ તો 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9, 4 નવા 36, 18 અને 12 નો લસાઅ 36 આવ્યો મિત્રો. હવે અહીંયા રકમમાં આપણને જે પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ આપણે શબ્દોમાં ફક્ત આપી દઈએ. તો પ્રશ્ન શું પૂછેલું છે? તો કેટલી મિનિટ બાદ બંને, એટલે કે સોનિયા અને રવિ, એ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તો આપણે લખી દઈએ, આમ 36 મિનિટ બાદ, આપણો જવાબ 36 આવ્યો એટલે 36 મિનિટ, 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. અહીંયા મિત્રો દાખલો થોડો, મિત્રો રકમ થોડીક લાંબી હતી, પરંતુ આનું સોલ્યુશન એટલું જ સહેલું છે મિત્રો, અને બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, એટલે યાદ કરી લેજો. થોડું યાદ કરી લેવાનું કે રમતના મેદાનવાળો દાખલો આવે, એમાં બે વ્યક્તિ હોય, સમય આપેલો હોય, તો રકમમાં આપેલી સંખ્યાનો લસાઅ શોધી લેવાનો મિત્રો, યાદ રહેશે ને. આજના વિડીયોમાં બસ આટલું જ. આજે મેં તમને 2 દાખલા શીખવાડ્યા. આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3ના દાખલા શીખીશું. ફરી મળીશું. બાય.